दादा भगवान व्यवस्थित आज्ञा छे ये आपने संपूर्ण व्यवस्थित ये सहज दशा उपर लई जवा माटे छे। આપણો મૂળ મૂળ કરતાપણાનો અહંકાર ગયો પછી જે ડિસ્ચાર્જ સ્વરૂપનો અહંકાર છે ને એમાં પાછું પેલું પોતાપણું છે એને કાઢવા માટે એમણે આ વ્યવસ્થિત મૂક્યું અને એ ખલાસ થઈ ગયો તો સંપૂર્ણ સહજ દશા પછી દાદા ભગવાન અમરતા હતા પછી આખોને પોતાપણું સમજાવતા હતા એ વખતે હવે એ વખતની વાત તમને યંગ હું તો કેટલી યંગ હતી સમજાવી આપે પણ પોતાપણું પહેલી વાર શબ્દ સાંભળ્યો પછી મને એમ દાદા પોતાપણું આપે તો કેવી રીતે તમને સમજો પડે કે આ વૃંદા જાય છે આપણી છોકરી જતી હોય અને તરત ઊભું થાય કે મારી છોકરી ગઈ આપણને અંદર ઊભું થાય કે મારી છોકરી ગઈ એ પોતાપણું કહેવાય કે છે બરાબર એટલે પછી બહુ સમજો ના પડી તમે તો આખો દિવસ કે છે રાગમાં ફરતા હો છે અને દ્વેષમાં ફરતા હો છે જો દાદાના થઈ જાવ કે છે સાચી વાત છે એટલે છોકરા અને છોકરાની વાત આવે તો મેં ગગલિયા થઈ જાય પછી ખુશ થાય પછી એનો ઇતિહાસ કહેવા માંડે એટલે એક આવું આપોપો માટે સમજાવતા હતા દાદા પણ એ સમજણ નહોતી એ વખતે એટલે ધીમે ધીમે સમજાય ને પણ એ તો જેટલી જાગૃતિ એનો ઉપયોગ મૂક્યો કે પેલું સહજ દશા આવતી જાય સહજ દશા એટલે દાદા બહુ સરસ કહેતા કે તમારે કશું નહીં તો અઠવાડિયામાં એક દિવસ અથવા 10 કલાક 12 કલાક નક્કી કરો કે આ 12 કલાક સંપૂર્ણ વ્યવસ્થિતની અંદર રહેવું છે મારે 12 કલાક રહેશો ને તો પછી શક્તિ વધતી જશે એટલે એમણે બહુ સરસ બતાવ્યું કે રવિવારનો દિવસ આવ્યો હોય અથવા તમારે કશી ફાઇલો ના હોય બહુ કામની તે એક દિવસ લગામ છોડી દો જોયા જ કરો વ્યવસ્થિત તમને શું શું કરે છે બધું જોયા જ કરો તમારું કામ એક જ રાખો જુઓ તો પેલો વ્યવસ્થિતનો અનુભવ અને ધીમે 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 એ શક્તિઓ સહજ દશાની વધતી જશે અચ્છા બરાબર છે જે બીજું છે નાનું પરેશભાઈ ક્લિપ્સ મોકલી હતી બરાબર ડખાના પરમાણુ અંદર હોય તો જ સામેથી ડકો મળે આપણે વિધિમાં બોલી છે ડકો બકલ કરું ને એ જ ડકો ને એટલે આત્મામાંથી વ્યવહારમાં ના ઘૂસી જાવ વ્યવહારમાંથી તમે આત્મામાં ના ઘૂસો એ એ એ સેન્ટેન્સ લાગુ પડે બે જાતના ડખા છે એક તો બધા સ્થૂળ ડખા સ્થૂળ ડખો એ ખબર પડે પછી આગળનો સૂક્ષ્મ ડખો આવે પહેલા તો બહારનો સ્થૂળ ડખા બધા જેમ કોઈ કામ કરવા જતું હોય આપણે ઊભા થઈને જઈએ આવી રીતે નહીં કરવાનું આમ કરવાનું તો નથી એમણે આપણને પૂછ્યું નથી કશું કહ્યું પણ આપણે પેલા કામ કરતા હોય ને એને ડખો કરી આવીએ મહિને એટલે દાદા પેલી વાત કરતા હતા ને કે અમે સત્સંગ કરતા હોઈએ તો કોક વચ્ચે બોલે અને પેલા કે અના કરતા તો કુંજો સારો કે કઈ બોલતો જ નથી વચ્ચે એ વાત કરતા હતા દાદા એનો એમને કેવું હોય એ તો સહજ હોય એકદમ અને આપણે અંદર પેલું કંઈક બોલીએ બીજું કંઈક સમજાવીએ બીજું કંઈક કરીએ ને તે પેલો ડખો થઈ જાય દેખાય આવે એવા બધા સ્થૂળ દખા અને એ બધા બંધ થાય પહેલા એના ઉપર એની જાગૃતિ આવે કે આ ખોટું બધું આ ફાઇલ વગર આપણે અંદર હાથ નાખીએ છીએ પહેલા એને જાગૃતિ ઊભી થાય કે ફાઇલ છે નહીં અને આપણે અંદર આપણો અહંકાર આપણી બુદ્ધિ છે ને એ અંદર ડખો કરાવી દે છે કે આ લોકો બરાબર નહીં કરે લાવ હું બતાવી આવું તે એ અંદર પેલો હાથ નાખ્યો કે ડખો થયો ત્યાં એ પરમાણુ આપણી અંદર પડેલા છે
અહંકાર પરમાણુ પેલા પોતાના જ અહંકાર ના અંદર પડેલા છે કે આ આવું કરવાનું, આ સારું, આવું જોવું છે. એ બધા પરમાણુ શું કરે છે, દખલ કરાવે છે આપણને. તે પેલા જતા હોય ને આપણે તરત ઉભા રાખીએ, કોઈક બોલતા હોય એની અંદર આપણે વચ્ચે આવીએ. તે બહાર જે ચાલી રહ્યું હોય એની અંદર આપણે વચ્ચે ભળવું બધો ડખો હોય. એમ સહજ જે સહજ બધી ક્રિયાઓ થઈ રહી છે એમાં પેલો ડખો કરે જાય. હવે એ ડખો થયો, એ બધો સ્થૂળ ડખો, બહારનો બધો આ. હવે આ બધો ડખો ઓછો થાય ને તો પછી એનો જે ઉપયોગ છે ને એ પછી અંદર જોવામાં આવે. જ્યાં સુધી બહારનું જ બધું કામકાજ હતું, બધું બહુ ચાલ ચાલ કર્યા કરે છે, આની જોડે આ વાત, આની જોડે આ વાત, આનું આ કામ, આ કામ, આ કામ, સેદ નવરાશ મળે તો પાછા આપતા તો સમય કેવો, ફોન ઉપર આવ્યા એટલે એમાં બીઝી 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 આખો સમય મોટા ભાગે બહારના સંજોગોમાં બીઝી છે. તો અંદર જોવાનું ટાઈમ ક્યારે મળે એને? તો કે આ જે બહારનું ફાઇલ સિવાયનો જે બધો ઉપયોગ છે ને એ ધીમે ધીમે એનો ઓછો થાય. કે આ શા માટે? એટલે દાદા એ સમય કરવાનું બેસાડતા. હા, એટલે કારણ કે નવરાશ જ ના હોય ને આપણે, પેલી બહારનું જ બહુ ચાલે છે તો પછી અંદર જોવાની તો નવરાશ આવે જ નહીં. એટલે કે સામાયિક કરો તો થોડીક વાર પેલું અંદર જોવાનું બધું શીખાય એમાંથી. સ્થૂળ ડખો બંધ થાય, ફાઇલ સિવાય હાથ નાખવાનું બધું બંધ થાય તો પેલાની જાગૃતિ બધી પોતાની અંદર જોવાની આવે. તો અંદર શું ડખો છે? તો કે આ મન જે બોલતું હોય એની જોડે આપણે અંદર આવું કેમ બોલે છે, મને કેમ આવો વિચાર આવે છે, મારી વાણી આવી કેવી નીકળી, એ બધું થઈ જાય છે ને એ ડખો થાય છે. આ તો જે પરિણામ વિભાગ છે એની અંદરથી નીકળે છે આ બધું. અને આપણે એમ કહીએ છીએ કે આ કેમ આવું નીકળ્યું, તે ડખો કરી નાખ્યો. એટલે પછી આપણું જે જ્ઞાયકતા હતી ને એ તૂટી ગઈ. કારણ કે પેલો ડખો થયો ને કે આવા વિચાર મને કેમ આવે છે, મેં તો 10 વર્ષ થયા જ્ઞાન લીધે, 25 વર્ષ થયા, તો હવે મારું કેમ આવું વર્તન છે, આવી વાણી કે, તે પેલો ડખો થયો. વાણી જેની છે, વિચાર જેના છે, વર્તન જેનું છે એની અંદર આપણે હાથ નાખીએ છીએ. અને એ જે હાથ નાખ્યો ને એ પેલો ડખો, આ સૂક્ષ્મ ડખો બંધ થાય તો પેલી જ્ઞાયકતા વધી. આ ડખો જ નહીં, આપણો પાડોશી છે એને પાડોશી તરીકે તમારે જોયા જ કરવાનો છે કે એનું શું નીકળ્યું, શું ના નીકળ્યું. અને એમાં ઊંધું નીકળે તો પાડોશીને કહેવાનું કે પ્રતિક્રમણ કર ભાઈ તું. આપણે જ્ઞાયક થયા આપણે, એમાં ડખો નહીં કે આવું કેમ છે, એ ડખો કહેવાય. સૂક્ષ્મ ડખો અંદરનો પોતાનો. પણ એ બધું અંદરનું ક્યારે આવે, પેલું બહારનું બધું ઓછું થાય ને પછી પેલી જાગૃતિ અંદર જાય બધી. નહીં તો આ બહાર ને બહાર જ પેલી જાગૃતિ હજુ ફર્યા કરે. આ બધા આમાં ડખામાંથી બહાર ના આવે ને તેની જાગૃતિ પેલી અંદર મૂકવાનો ટાઈમ. બહારના બધા સ્પંદનો એટલા બધા થયા હોય ને તો બે હે ને, તો પેલા સ્પંદનો ચાલ્યા કરતા હોય કે આમણે આમ કહી ગયા, આમનું આમ થઈ ગયું, આને આમ કરવાનું તું ભલે આમ કર, એના એ સ્પંદનો ચાલ્યા કરે. એટલે એનું પોતાનું જોવાનું એ તો એને ક્યારે મળે પછી? એટલે બહારનું પહેલી જાગૃતિ ત્યાં આવે કે પેલો ડખો બહાર, આ વ્યવહારોમાં જે ડખા છે ને બધા, એ બિલકુલ આપની ફાઇલો હતો નિકાલ કરો, અથવા આપણી પાસે કોઈ સારી સમજ હોય તો સામાન્ય પણ કહીને મૂકી છોડી દો એને. અને તે પણ જ્યાં જરૂર હોય ત્યાં, બાકી તો સૌથી સારામાં સારું પેલું જીવવાનું બતાવ્યું કે મરેલા હોય ને એવી રીતના જીવો. તમે ના હોય તો શું કરાય,
આપણે ત્યાં ના હોઈએ તો લોકો શું કરે તે એની મેળે બધું ચાલવાનું જ છે તથા એટલે એમણે બહુ સરસ કહ્યું કે આપણી હાજરી છે આપણે છે એ તમને જે અનુભવ લાગે છે ને એ જ તમારો અહંકાર છે હું છું ના કેમ આવું કરે આપણે એ દિવસે તે મને કહેતા હતા એક વખત કે અને એમના વાઇફ રંજનને એમના છોકરાના લગ્ન થયા પછી કૃષ્ણા પૌણી આવી એટલે એ પહેલા એ છોકરાને એ દૂધ ખાટ દૂધ દૂધ આપતા હતા તે ખાંડ વાળું દૂધ આપતા હતા બરાબર કૃષ્ણા આવી એટલે એ જરા બોડીમાં હતો એટલે કૃષ્ણાએ કીધું હશે ખાંડ તમે બંધ કરી દો એટલે એ બે હસબન્ડ વાઈફનો વહેવા પછી રંજનબેન દૂધ બનાવવા ગયા તો દૂધ બનાવવા ગયા તો રંજનબેન એવું કીધું કે તમે અંદર ખાંડ મમ્મી ના નાખશો એટલે પછી એમને જરા એમ થયું કે કાલે તો પીતો હતો ખાંડ વાળું દૂધ ને આજે કેમ બંધ કરી દે છે આ વાત એમને રસિકભાઈ ને કરી તો રસિકભાઈએ એક જ જવાબ આપ્યો કે આપણે મરી ગયા જીવો ને કે છે અને એના પરથી તો મને એટલું બધું એ વખતે રંજનબેને કીધેલું કોઈ કોમાર તમે ડખો કરો ને એ જ માથાકૂટ છે હવે એને એની જવાબદારી એના એની છે પહેલા જવાબદારી રંજનબેનની હતી હવે એની જોની વાઇફ કરે છે ને વાઇફને કરવાનું હોય તો આપણે વચ્ચે બોલ્યા એટલે તને તને વિચાર આવ્યો હોવો કે હવે કાલે તો પીતો હતો અને આજે કેમ બંધ કરી દીધું તેમ મને કીધું કે મેં તને શું કીધું આ જ્ઞાન કહેવાય કે આપણે ડખો બંધ કરી દો ને કે છે ઉચ્ચે ઉત્તર આપો કે છે બધો પેલો બહાર વ્યવહારનો સ્થૂળ ડખો બધો બંધ થતો જાય ને તો પેલી જાગૃતિ આખી પોતાની અંદરનું જોવામાં અંદર શરૂ થાય કે અંદર ક્યાં ડખો છે બધો અને એ પછી ત્યાં કામ લાગે ને એમાં પણ બિલકુલ ડખો ડખલ થાય નહીં એવી રીતના જો આવડી ગયું ને તો એવો આનંદનો અનુભવ થાય અને એ જ શક્તિ આપણે પેલામાં માંગીએ છીએ કે હે દાદા ભગવાન મને ડખો ડખલ ક્યારેય પણ ના કરું એવી શક્તિ આપો પેલો બહારનો ડખો બંધ થાય અને અંદરનો પણ એ સમજણ આવે તો એને આ ડખો કરવાનું જે બધી પ્રકૃતિની અંદર અહંકારને કુટેવો પડી ગઈ હોય ને એમાંથી બહાર નીકળવું પડે કે આ મારું કલ્યાણ નથી આમાં તો મારું શરીર મારો શ્વાસ મારી શક્તિ મારી જાગૃતિ હું બીજા માટે કઈ વાપરું અને એમાંય પાછું બીજામાં વાપરીને પાછો ડખલ તો મને આવવાની છે બધી ડખલો આવે ને આપણે ડખો જે કર્યો એની ડખલો આવે અંદર બધું લાઈ બળશે પછી એના કરતા આપણે ડખામાં પડીએ જ નહીં તો શું કામ એટલે જેમ જેમ આ સમજણ અંદર ક્લિયર થશે ને કે ઓહો આ બધો બહારનો ડખો છે તો એ પ્રકૃતિની અંદરથી પહેલા ખલાસ કરી નાખવાનું કે આવું ના ખપે આપણને આપણે આપણું કામ કરવું છે આપણું કલ્યાણ કરવું છે મને મારો આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે હું શા માટે આ બધામાં પડવું બિલકુલ પોતાનો આખો ઉપયોગ આ બહારની ડખામાંથી બંધ થાય તો અંદરનું બધી આવે ને જે આપણી ફાઇલ નથી એની અંદર જ કલાક કાઢીએ તો બધી બધી શક્તિ ત્યાં ખલાસ થઈ જાય છે એક જ વાત ઉપર કલાક કલાક ચૂંથ્યા કરે તો બધી શક્તિઓ ખલાસ થઈ જાય પછી થાકીને ઘેર જાય તો ઊંઘી જાય એની એનું કાર્ડ છું કે આ બધા ના કામની બાબતોમાં બધી શક્તિઓ એની ખલાસ થઈ જાય છે બિલકુલ એટલે કે છે ને કે બહાર પેલા તમે એવી રીતના જીવો કે જ્ઞાતા દ્રષ્ટા જોયા જ કરવાનું જેમ આપણે મૂવી જોવા બેઠા હોય તો કેવું જોયા કરીએ છીએ તે ઘરની અંદર બધા જોડે બેઠા હોય બધી મૂવી ચાલતી હોય છે આજુબાજુ બધું એ તો ડખાનો ડખો
સમય જેની કિંમત નથી એ જ ડખા કરે હવે સમય અને તે પણ કેવો સમય તો કે જેની શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો છે જ્ઞાની પુરુષનો યોગ થવો અને એમાં આપણને હું શુદ્ધાત્મા છું એવો શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો જેની અંદર ભગવાન બનવાની શક્તિઓ તમને પ્રાપ્ત થઈ હવે તમે પોતે જ દાદા ભગવાન જેવા થઈ શકો એવી શક્તિ તમને એવું સાધન પ્રાપ્ત થયું છે બરાબર છે એ સમય મનુષ્યનો સમય તો કિંમતી છે પણ એથી પણ આગળ એવો સમય છે કે જેની શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ છે દાદા ભગવાન કહેતા ને અમે લાખો રૂપિયા જતા કરેલા પણ મારો એક મિનિટનો શુદ્ધ ઉપયોગ મેં જતો નથી કર્યો કેવું સમજ્યા છે એમને આપણને એ જ શુદ્ધ ઉપયોગ એમણે આપ્યો છે આ પાંચ આજ્ઞાનો શુદ્ધાત્મા જોવાનો વ્યવસ્થિત સમજવાનો પ્રતિક્રમણો ડગલો પ્રતિક્રમણ બાકી હોય તે તો કરીએ નહીં અને પેલી બાજુ ડખા ચાલતા હોય અરે ભાઈ આટલા બધા પ્રતિક્રમણો બાકી છે શાંતિથી બેઠા કોઈ સત્સંગમાં આવ્યું નથી કોઈ આમ નથી થયું શું થયું આમ થયું કશું થયું નથી આવશે એમનો ટાઈમ થશે એટલે આપણે 10 મિનિટ અડધો કલાક વહેલા છીએ તો આપણે પ્રતિક્રમણ કરવા માંડો એનો આપણે સત્સંગમાં જ છીએ બહાર જ્યારે ચાલે ત્યારે બધાનું બધું કહેલું જ છે જેને જે કામ છે બધું કરેલું જ છે આપણું જે કામ હોય એટલું આપણે કરો અને પછી આપણે આપણા શુદ્ધ ઉપયોગ ની અંદર આવી જાઓ કે આપણને 10 મિનિટ મળી છે 15 મિનિટ પછી હજુ ચાલે છે આપણે બેઠા બેઠા પ્રતિક્રમણ કરો કઈ કઈ જગ્યાએ આજ્ઞા ચૂકી ગયા એ જુઓ ઘરની ફાઇલોમાં સવારથી ઉઠ્યા અને એમની જોડે શું શું મતભેદ પડ્યા આપણી વાણીથી જન જેને દુઃખ થયું હતું માફી માંગો ખરી તો રોજ એ આપણી 15 મિનિટ તો કેવો સરસ ઉપયોગ ગયો આપણે દાદા ભગવાને અમને લોકોને આવી રીતના જ ગોઠવાયું એમની પાસે બેઠા હોય ને તો એ કશું ચાલતું ના હોય અંદર બધું બહારનું જ ચાલતું હોય આવું બધું પેલો કઈ જઈ આવ્યો શું કરે છે આ શું કરે છે બધી વાતો કરતા હોય ફલાણા આ તો શું થયું આની શું થયું બધું તો બધું ચાલ્યા કરતું એ જ એટલે દાદા ભગવાને જોયું તો આ લોકો બેઠા હોય છે અમારી હાજરીમાં પણ કમાણી જે સજ્જે કરતા નથી ધંધો સજ્જે કરતા નથી દુકાન ખોલે છે ખરું બધું પણ ધંધો સજ્જે નથી થતો અમનો એટલે બધા ધીમે ધીમે પહેલા જુએ એ બધું જુએ જ કરે એ પછી જ્યારે એવો સંજોગ બાજે અને કોઈ વાત નીકળે ને ત્યારે સમજાવે બરાબર અને ત્યારે પછી એ વાત સમજે પણ જાય કે આ બહુ મોટી ખોટ ખાઈ રહ્યા છે હા યુઝ્યુઅલી આપણે સત્સંગમાં લાઈક અત્યારે ઝૂમ પર કરીએ છે ભેગા ત્યાં તો ભી પહેલું કોણ નથી આવ્યો જ વિચારા કેમ મોડો આવ્યો વ્યવસ્થિત ના અધીન પોતે આવી ગયા છે વ્યવસ્થિત ના અધીન છે હું વહેલી આવી જાઉં છું એટલે તું વ્યવસ્થિત ના અધીન આવ છું કશું આપણે આમાં છે નહીં એવું કઈ આવવાનું અને નથી આ એ વ્યવસ્થિત ના અધીન મોડા પડે એ વ્યવસ્થિત ના અને આપણે વહેલા કે મોડાનું રહ્યું જ ક્યાં આપણે જેને પોતાનું કલ્યાણ કરવું છે એને જેમ આપણે પૈસા લેવા હોય પેલા બેંક વાળા કહ્યું કે આટલા વાગે આવજે તો જઈએ છે કે નહીં એમાં બેંક વાળાને શું લેવા દેવા એને તો કહી દીધું એવું આની અંદર તમારે કમાણી કરવી હોય તમે આઈને બેસી જાઓ બસ સત્સંગ જે જે સંજોગો આવા બધા હોય દાદા કહે ને અમને તો એક પ્રશ્ન પૂછે કોઈ માણસ અને પછી થોડીક વાર માટે બીજો કોઈ પ્રશ્ન ના પૂછે ને
તો વચ્ચે અમને 5 મિનિટ મળે ને એ 5 મિનિટ ની અંદર પણ અમે અમારી જે વાણી નીકળી હોય ને એના ઉપર ઉપયોગ મૂકી ને એના પ્રતિક્રમણો ચાલુ થઈ જાય 5 જ મિનિટ માં ઈ બેઠા બેઠા ત્યાં જ પેન્ડિંગ જ ના રાખી અમે પિલાની જોડે જે વાત ચાલતી હોય ત્યાં જે બધા બેઠા હોય એમાં જેનું સેત પણ અંદર અમારું આવ્યું કે પ્રતિક્રમણ એ જોડે જોડે થઈ જાય એક નાનકડો નાનકડો વિરામ સ્થૂળ વ્યવહારમાં જે હોય ને એમાં પોતે અંદર પોતાનું કામ કરી લે છે આપણને તો બહાર વિરામ જ આપેલો હોય છે લોકોએ પણ આપણે અંદર જઈએ છીએ આપણે જેમ જેમ જોઈશું ને એમ ખબર પડશે અમારા લોકોને આવું થતું બધું અને એ પસાર થતા 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 ખબર પડી ગઈ કે આ તો બધું એમને મન જઈએ છે આપણે જ્ઞાનીઓ જેને વખાણે જ્ઞાનીઓને જે પ્રાપ્ત ના થાય એવી આ વસ્તુ પ્રાપ્ત તમે ખાઓ પીવો ધંધો કરો નોકરી કરો જે બધા તમારો વ્યવહાર શુદ્ધ ઉપયોગ કેમ જાય આપણી પાસેથી દાદા ભગવાન મળ્યા અને શુદ્ધ ઉપયોગ આપ્યો આપણને એ જ સૌથી મોટી કૃપા અને એ કૃપાને આપણે બાજુ મૂકી દઈએ તો પછી રહીશું બધું ક્રિયાઓ કરો જે કરતા એ થવા દો બધું ને જોડે જોડે મારો આજ્ઞા ધર્મનો શુદ્ધ ઉપયોગ હું બિલકુલ ચૂકવું નહીં આવે દ્રઢ નિશ્ચય અને એ કરીને જ જ્યાં ચૂકી જશો ત્યાં પ્રતિક્રમણ ફરી શક્તિ માંગો આ ભૂલ નહીં ચાલે આપણે બરાબર વાસુદેવભાઈ પેલું દાદા વાણી જૂન 97 પેજ નંબર 17 જૂન 97 પેજ 17 સવાલ એ હતો વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં શું ફેર બરાબર ગઈકાલે અમે બધા મહાત્મા થોડી વાતો કરી હતી બરાબર સમજાય પણ થોડું ડિટેલમાં આને સમજાવો ને એટલે અહીંયા આપ્યું છે ને દાદા ભગવાન નીચે આપ્યું છે આ કે વ્યવસ્થિત શક્તિ સવાલ ત્યાં હતો એ વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિતને ફેરવી નાખે એટલે અહંકાર મૈથી બાદ કરી નાખીએ તો પછી વ્યવસ્થિત જ છે ડખો કરનારો બાદ કરી નાખીએ ડખો કરનારો કોઈ ના હોય તો બધું વ્યવસ્થિત છે આ ડખો કરે છે તેથી આ સંસાર ઊભો રહ્યો છે હવે અહીંયા દાદા ભગવાન એક ભાગ આખો પ્રકૃતિનો અને પ્રકૃતિના ભાગની અંદર વચ્ચે જે અહંકાર છે કે આ મેં કર્યું અથવા આવું જ કરવું જોઈએ એ જે અહંકારનો ભાગ છે ને એ પેલું વ્યવસ્થિતને બદલે એટલે શું તો કે એના બીજ બદલી નાખે ભાવ બીજ બદલે બહાર સ્થૂળ ના બદલાય કશું એનું જેમ આજે કોઈ માણસ બહાર કોઈને મારી શકતો ના હોય
એનું વ્યવસ્થિત જ એવું લઈને આવ્યો હોય ને તો એ કોઈને મારે નહીં બહાર, પણ પેલો અહંકાર શું કે મારા લાગમાં આવે ને તો હું બધાને આમ કરી નાખું. તે પેલો અહંકાર શું કરે છે તો કે આ પ્રકૃતિની અંદર ડખો કર્યો એને, બીજ નાખ્યું, એટલે પછી બીજે ભાવે શું થાય એનું, તો કે એને જેવું બીજ નાખ્યું ને એવું પાછું એનું વ્યવસ્થિત ફરી આવશે પાછું. એના માટે વ્યવસ્થિત ના કહેવાય કે ભાઈ એને આવું બધું આવશે નહીં અથવા એ મોક્ષે જશે એવું કહી શકાય નહીં. જ્યાં સુધી પ્રકૃતિની અંદર અહંકાર છે ત્યાં સુધી એનું કશું ઠેકાણું નહીં. એમ કે દાદા ભગવાન અહીં કહેવા શું માંગે છે તો કે એનું વ્યવસ્થિત હોવું ફેરવી નાખે, એટલે પેલું બીજ અંદર ફેરવી નાખે. હા, બીજ, બીજની અંદર ફેરફાર કરી શકે, બહારની વસ્તુ તો નથી થવાની એનાથી, પણ એનું જે બીજ છે ને એ ફેરફાર કરે. જેમ આપણે મહાવીર ભગવાનનું જોઈએ ને તો ખબર પડે, જેમ ઋષભદેવ ભગવાન વખતે જ્યારે પૂછવામાં આવ્યું કે હે ભગવાન આપણા કુળમાં બીજા કોઈ તીર્થંકર થવાના છે, તે વખતે જે મરીચી રૂપે આ હતા મહાવીર ભગવાન, એ ખરેખર મહાવીર ભગવાન 24માં તીર્થંકર થવાના એ વાત ઋષભદેવ ભગવાને ખુલ્લી કરી. અને જેવી ત્યાં આગળ ખુલ્લી થઈ ને એટલે આ મરીચી જે હતા એમણે શબ્દો સાંભળ્યા ને, એટલે પેલો અહંકાર અંદર શું આવ્યો કે મારા દાદા તીર્થંકર, મારા ફાધરે ચક્રવર્તી અને એમનો હું દીકરો. તે જે પેલો અહંકાર હતો ને એ એને બીજ નાખ્યું, ડખો થયો અંદર. તે એનું વ્યવસ્થિત એમને શું આવ્યું તો કે એની એ વખતે જેટલો અંદર પેલો અહંકારનો ડખો થયો ને એટલા અવતાર થાય છે પછી એમના. એટલે વ્યવસ્થિત એ ક્યારે કહેવાય, એ ક્યારે કહેવાય કે પેલો ડખાવો જતો રહે કરતા પદ વાળો, પછી એ સંપૂર્ણ વ્યવસ્થિત. એમ આપણા માટે પણ એવું છે કે આ પ્રકૃતિ જે કરી રહી છે એની અંદર આપણો જે કરતાપણાનો અહંકાર હતો ને એ કાઢ્યો છે, માટે વ્યવસ્થિત કહેવાય છે. વ્યવસ્થિત ક્યાં વપરાય તો કે પેલો કરતાપણાનો રસ જે આપણો હતો એ ના હોય ત્યાં વ્યવસ્થિત સમજાય. અંદર રસ આપણે લેતા હોઈએ અને બહાર કહીએ કે આ વ્યવસ્થિત છે, તે વ્યવસ્થિતનો ઉપયોગ યથાર્થ નથી થયો. એ સમજાય છે આ બહુ? દાદા ભગવાન અહીં વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિ એ બંને એક જ વસ્તુ છે. આમ તો ખાલી અહંકારની જ વચ્ચે બાંધગઢ છે. એટલે મનુષ્ય જન્મની અંદર આવ્યા પછી ડેવલપિંગમાં જે અહંકાર ઉભો થાય છે ને ત્યારથી એની વક્ર ગતિ થઈ જાય, એને નક્કી નહીં કશું પછી એનું. જો અહંકાર ઉભો ના થતો હોત ને તો નિગોદમાંથી એ જીવ ડેવલપ થતો 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 મનુષ્યમાં આવીને પછી સીધો મોક્ષ બાજુ જાત, સિદ્ધ ગતિ સુધી જાત. પણ આ વચ્ચે શું થાય છે તો કે એનો અહંકાર ઉભો થઈ જાય છે, હું કંઈક છું, હું કંઈક કરું છું બસ. અને એ ડખાવાળો અહંકાર એ પેલું વ્યવસ્થિત ને બધું બદલી નાખે પછી. એના માટે વ્યવસ્થિત છે જ નહીં. એટલે દાદા ભગવાન કે અમે વ્યવસ્થિત ક્યારે આપીએ છીએ, જ્યારે એનો કરતાપણાનો અહંકાર જાય પછી વ્યવસ્થિત છે. એના માટે બધા માટે નથી વ્યવસ્થિત. બહુ જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી એને વ્યવસ્થિત કામ લાગે જ નહીં, અને વ્યવસ્થિત બોલે તો દુરુપયોગ થાય એનો. કારણ કે એને અહંકાર હાજર છે, હું કરું છું એવું ભાન છે અંદર. દાદા ભગવાન આપણને પહેલામાં પહેલું હું કરું છું એ ભાન આપણને કાઢી આપે છે, અને પછી બતાવે છે કે આ વ્યવસ્થિત કરતા છે. સમજે ને? આ વ્યવસ્થિતને ફેરવી નાખે એટલે શું તો કે પેલા બીજ અંદર બદલી નાખે, એ એની સત્તામાં છે. અહંકાર છે ત્યાં સુધી એની સત્તા છે એની.
હવે એ બીજ આ અવતારના બદલી શકે કે પછી નેક્સ્ટ ભવ માટેના બદલી નેક્સ્ટ ભવ માટેના અત્યારે તો કશું ના બદલાય એનું ઓકે અત્યારે તો જે પરિણામ આવ્યું છે એમાં કશું ના બદલાય પણ પેલા બીજ એવા નાખે છે ફરી પાછું બહારનું પાછું જવું જુદું આવશે બધું એ એના હાથમાં છે બરાબર